शहर में 13 नवेम्बर ना रोज पर्यावरण प्रत्ये जागृति लावा ग्रीन प्लेट रन साबरमती रिवरफ्रंट खाते योजवामां आवशे। अमदावाद शहर में 13 नवेम्बर रविवार ना रोज पर्यावरण प्रत्ये जागृति लावा अने अर्थतंत्र ने प्रोत्साहन आपवाना उद्देश्य थी ग्रीन प्लेनेट रन नुं आयोजन करवामां आव्युं छे। साबरमती रिवरफ्रंट इवेंट सेंटर खाते आर प्लेनेट इंटीग्रेटेड सोल्यूशन अने टेक्नो ग्रीन रिसाइक्लिंग द्वारा 5 અને 10 કિલોમીટર ને ગ્રીન પ્લેનેટેડ રનનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઈ વેસ્ટના સંગ્રહ, પરિવહન, રિસાયક્લિંગ અને નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઈ વેસ્ટ મેનેજમેન્ટ માટે બિઝનેસ ટુ બિઝનેસ પ્લેટફોર્મ તેમજ ટેકનો ગ્રીન રિસાયક્લિંગ પર ભાર આપે છે। ગ્રીન પ્લેનેટ રનમાં 5 કિલોમીટર અને 10 કિલોમીટરની બે શ્રેણી હશે। સહભાગીઓ માટે નોંધણી ફી ₹200 અને બે શ્રેણીઓ માટે અનુક્રમે ₹250 છે। આ રનમાં ભાગ લેનારને ટી શર્ટ, ઈ સર્ટિફિકેટ, BIB અને નાસ્તો મળશે। સાથોસાથ વિજેતાઓને મેડલ અને આકર્ષક ઇનામી રકમ પણ મળશે। આ દોડમાં 200થી વધુ સ્વયંસેવકો ઉપરાંત 10 હાઇડ્રેશન પોઈન્ટ અને ફિઝિયોથેરાપી અને અન્ય સુવિધાઓ સાથે 3 મેડિકલ પોઈન્ટ પર રાખવામાં આવશે। આ દોડ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરમાં કરાયેલા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સમર્થન આપવાનું તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું છે। ઉલ્લેખનીય છે કે ઈ વેસ્ટ યોગ્ય હેન્ડલિંગ માટે તેમજ લોકોને જાગૃતિ કરવા ગ્રીન પ્લેનેટ રનની સાથે ઈ વેસ્ટ કલેક્શન ડ્રાઈવ પર હાથ ધરવામાં આવશે। ગ્રીન પ્લેનેટેડ રન દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ શિક્ષણ, અર્થતંત્રને પ્રોત્સાહન તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં કરવામાં આવશે। રિપોર્ટિંગ બાય સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ, અમદાવાદ। મારું નામ વિષ્ણુ કામળિયા છે। એક અલ્ટ્રા રનર છો અને 8 થી 9 વર્ષથી ઓલરેડી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના ઓર્ગેનાઇઝને આપણે બધું કરી રહ્યા છીએ। ગ્રીન પ્લેનેટ રનનું જે આયોજન કરવામાં આવેલું છે, કેવા કેવા ભાગમાં કહેલું છે, કેટલા કિલોમીટરની દોડ અમે સામેલ છે? આમાં ટોટલ 2 કિલોમીટર કેટેગરી આપણે રાખેલી છે। 5 કિલોમીટર એઝ અ ફન રન એન્ડ 10 કિલોમીટર એઝ અ પ્રોફેશનલ રન એન્ડ 10 કિલોમીટર એઝ અ ટોટલી ટાઈમિંગ બેઝિસ રન છે અને એમાં આપણે 1 લાખ રૂપિયાથી વધારે પ્રાઇઝ મની પણ રાખેલી છે અને જેથી રનરને થોડો ઉત્સાહિત મળી શકે। અને રૂટમાં આપણે ઘણા મેનેજમેન્ટ પણ એ પ્રમાણે કર્યા છે, હાઇડ્રેશન છે, મેડિકલ ફેસિલિટી છે, એ બધું છે। અને રૂટ હું તમને જણાવું તો ઇવેન્ટ સેન્ટરથી સ્ટાર્ટ થશે અને જેવું NID સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાંથી યુટર્ન લેશે, ફરી ઇન્કમટેક્સ તરફ જશે અને ત્યાંથી યુટર્ન લે અને ઇવેન્ટ સેન્ટર ફિનિશ કરશે। આ દોડનો મુખ્ય હેતુ શું રહેશે? સર, દોડનો મુખ્ય હેતુ એ છે કે ઈ વેસ્ટ માટે લોકોને આપણે જાગૃત કરીએ અને કોવિડ પછીની જે સિચ્યુએશન આવી છે કે લોકો હેલ્થ માટે પણ અવેરનેસ થાય। ઘણા બધા ઇવેન્ટ હું કરી ચૂક્યો છું પણ મને જે કોવિડ પછીના જે રિસ્પોન્સ મળ્યા છે લોકોના, કે હેલ્થ માટે ઘણા બધા લોકો અત્યારે વધારે એક્ટિવ થઈ રહ્યા છે। અચ્છા, આમાં કેટલા પાર્ટિસિપેટ લોકો થાય એવી આપને આશા છે? સર, 3000+ અત્યારે ક્રાઉડ થઈ ગયું છે રજીસ્ટ્રેશન। અમારી આશા છે કે 5000+ અમે ક્રાઉડ આમાં લાવીએ છીએ। અત્યારે એ જ પ્રયત્ન ચાલી રહ્યા છે કે જેટલા લોકો સુધી અમે મેસેજ મળી શકે એ લોકોને અમે પહોંચાડી રહ્યા છીએ। ડૉક્ટર બ્રજેશ પરીખ, જનરલ મેનેજર, સાયન્સ પોપ્યુલાઇઝેશન, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી। સર, આ ઇવેન્ટનો મુખ્ય હેતુ? મુખ્ય હેતુ એ છે કે મે મહિનામાં અમે જ્યારે પહેલાં મુલાકાત કરી, તે પ્રયત્ન એવો હતો કે ઈ વેસ્ટ જે આપણે ક્રિએટ કરીએ છીએ એ ઈ વેસ્ટ માટે લોકોમાં જાગૃતતા જ નથી। એ ગમે તે રીતે ગમે ત્યારે આપી દે છે કે જે બી એનો રેટ મળતો એ પ્રમાણે, તો એના બદલે અમે એવું વિચાર્યું કે પ્રોપર રિસાયકલર જો એને લે અને એમાંથી જેટલા બી સેગમેન્ટ છે, પ્લાસ્ટિક છે, મેટલ છે, રાઈટ, જેટલા બી ટાઈપની મેટલ છે, બધું સેગ્રીગેટ થાય, તો એ મકસદથી અમે પ્રયત્ન કર્યો કે અમે ઇવેન્ટ્સ કરીએ, એટલે અમે એક આખું લિસ્ટ બનાવ્યું ઇવેન્ટ્સનું। આ તો એનો પહેલો ભાગ છે, તો મેરાથોન કેમ્પ, તો સૌથી પહેલાં અમે એક એવું કનેક્શન કર્યું કે પ્રદૂષણ અને ફિટનેસ એનું કનેક્શન છે, એટલે વિચાર્યું કે મેરાથોન કરીશું તો હજારો લોકો આવશે તો એ લોકો જાણી શકશે કે ભાઈ આ ઇવેસ્ટ માટે કરી છે મેરાથોન, તો પ્રશ્ન તો થશે ને કે ભાઈ ઇવેસ્ટ શું છે, તો એ જાગૃતતા ઉત્પન્ન થશે। બીજું, ઇવેસ્ટનું કલેક્શન થવાની મેથડ ખબર પડશે, ઇવેસ્ટનું કલેક્શન થશે પછી ઇવેસ્ટનું આગળ શું થશે એમને ખ્યાલ આવશે। એટલે પ્રયત્ન એવો કર્યો કે મેરાથોનનું કનેક્શન કર્યું અમે, સૌથી પહેલી ઇવેન્ટ એટલે મેરાથોનની કરી રહ્યા છે, જેમાં અમે આજે પ્રો રન જે કર્યો સાયન્સ સિટીમાં, તો એમને એ બી ખ્યાલ આવે કે સાયન્સ સિટીમાં ઘણી બધી એવી પ્લેસીસ છે કે જ્યાં એ લોકો આવીને એમનો વિજ્ઞાનમાં રુચિ વધારી શકે, એટલે સાયન્સ સિટી એ બેસ્ટ પ્લેસ છે લોકો માટે વિજ્ઞાનમાં રુચિ આવે, અને સીધું ઇવેસ્ટનું કનેક્શન વિજ્ઞાન જોડે છે જ। ઓર્ગેનાઇઝ કી ગઈ ગ્રીન પ્લાનેટ રન, ક્યા ઇસકા ઉદ્દેશ્ય ઓર કિસ તરહ સે ઇસકો આયોજિત કિયા જાયેગા? बेसिकली ग्रीन प्लैनेट रन का जो उद्देश्य है वो ये, मैराथन तो है ही क्योंकि हम फिटनेस को प्रमोट करते हैं, बट एट द सेम टाइम हमारा एजेंडा ये है कि हम ज़्यादा से ज़्यादा लोगों को ये अवेयर कर पाएँ
ये एडुकेट कर पाएं कि आप अपने घर का जो इलेक्ट्रॉनिक प्रोडक्ट है जिसे आप यूज़ नहीं कर रहे हैं उसे आप किसी कबाड़ी वाले को या किसी ऐसे ही डिस्पोज ऑफ करने वाले को ना दें, वो प्रॉपर एक रिसाइकलर को दें एंड उसको एनवायरमेंटल फ्रेंडली वे में रिसाइकलिंग करने के लिए दिया जाए, जिसके अगेंस्ट में आपको जो चीज़ें वैसे भी कबाड़ी वालों से मिलती हैं वो हमसे भी मिलेंगी, बट वो हमारे इन्वायरमेंट में बहुत सपोर्ट करेगा। बिकॉज आज की डेट में चाहे वो ई वेस्ट हो, प्लास्टिक वेस्ट हो या बैटरी वेस्ट हो, तीनों ही वेस्ट के लिए हमारी सरकार बहुत ज़्यादा एफर्ट्स कर रही है और हमें ऐसा लगता है कि हमें उनके एफर्ट्स में और उनका सपोर्ट बनना चाहिए, बिकॉज ये एक बहुत अच्छा मुहिम है। तो इसीलिए हमने ये मैराथन किया ताकि ज़्यादा से ज़्यादा लोग हमसे कनेक्ट हों और हमारे इस मुहिम में हमारे साथ हैं। CPCB में आपकी कंपनी जो है वो रजिस्टर्ड? जी, हमारी दोनों कंपनी CPCB में रजिस्टर्ड है। एक्चुअली जो रिसाइकलर्स होते हैं वो गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड में रजिस्टर्ड होते हैं, उसके बाद सेंट्रल पोल्यूशन कंट्रोल बोर्ड। अच्छा, इस इवेंट में कितने लोग इसमें पार्टिसिपेट करेंगे ऐसे आपको आशा है? 5000 प्लस की एक्सपेक्टेशन है हमारी। फिलहाल 3000 प्लस रजिस्ट्रेशन हो चुका है। हमारे साथ हैप्पी टीम काम कर रही है, बिकॉज हमारा ये फील्ड नहीं है, सो दे पीपल आर रियली प्रोफेशनल। मिस्टर विष्णु जो हैं वो बहुत प्रोफेशनल हैं, सो ही इज़ टेकिंग केयर ऑफ एवरीथिंग एंड 3000 प्लस उन्होंने रजिस्ट्रेशन कर दिया है। सो वी आर लुकिंग फॉरवर्ड, इवन हम तो चाहते हैं 5000 से भी ज़्यादा लोग आएँ, बट बेयर मिनिमम ही इज़ ट्राइंग कि 5000 तो आ ही जाए। ठीक।